જગડા એપીએમસીના પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે દીપક પટેલ અને ઉપપ્રમુખ તરીકે પ્રિયાંક પ્રકાશભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જગડા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એપીએમસીના 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા અને આજરોજ એપીએમસીના પ્રમુખ તરીકે દીપક પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રિયાંક પ્રકાશભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. દીપક પટેલને પ્રમુખ પદે અને એજીએસજી ગ્રુપના પ્રમુખ પ્રિયાંક દેસાઈની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવતા ઝઘડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ વાસદિયા દ્વારા બિનહરીફ થયેલા તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજ રોજ 2/9/2022 રોજ ઝઘડીયા એપીએમસીની સભાપતિ અને ઉપસભાપતિની જે ચૂંટણી હતી, જે એજન્ડા હતા, એમાં ઝઘડીયા એપીએમસીના ચેરમેન તરીકે દીપક કુમાર જીવણભાઈ પટેલ બિનહરીફ વરણી થઈ છે અને પ્રિયાંક કુમાર પ્રકાશભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે એમની વરણી થઈ છે. અને આ બધું ઝઘડીયા એપીએમસીની આગળ પણ બોર્ડ હતું અને એ બિનહરીફ થયું છે. આખી પેનલ અમારી બિનહરીફ થઈ છે, જે અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી મારુતિસિંહ આટોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારા ઝઘડીયા તાલુકાના સંગઠનની તાકાતથી અમે અમારું બોર્ડ એપીએમસી બોર્ડ અમારું બિનહરીફ જાહેર થયું છે. અને જેમાં અમારા ચાણક્ય એવા ઝઘડીયા તાલુકાના પ્રકાશ દેસાઈ અને રીતેશભાઈ વસાવા અને મારા મિત્ર એવા મહેન્દ્રસિંહ દિલીપસિંહ વાસદિયા જિલ્લાના સદસ્ય, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી સંગઠનનો, હું બીજેપી સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું.